ગામમાં લુખ્ખા તત્વો રાજકારણ સાથે જોડાયેલા પરિવારોને પણ ધમકીઓ આપતા પણ ખચકાઈ નથી રહ્યા. વડોદરા કોર્પોરેશનના કોર્પોરેટર મહાવીર રાજપુરોહિતના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી ભર્યા બે કોલ્સ આવ્યા હતા. કોર્પોરેટર મહાવીર રાજપુરોહિતના ભાઈ સીતારામ રાજપુરોહિતને આરોપીઓએ બે વખત કોલ કરીને 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જો 1 કરોડ ન આપે તો પરિવારમાં અરથીઓ ઉઠશે તેવી ધમકીઓ અપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે કોર્પોરેટરના ભાઈને મળેલી ધમકીને પગલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા માનુ જોડાયા છે. માનુ, જણાવશો કે વડોદરામાં લુખ્ખા તત્વો રાજકારણ સાથે જોડાયેલા પરિવારોને પણ હવે ધમકીઓ આપતા જરા પણ નથી ખચકાતા, શું વધુ અપડેટ મળી રહી છે? વડોદરાના વોર્ડ નંબર 2 ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઈ છે ને, એમને ધમકી આપવામાં આવી છે. સીતારામ રાજપુરોહિતને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. આ ઉપરાંત ખંડણી કોર્ટે ફોન પર 1 કરોડ રૂપિયા આપો, નહીં આપો તો તમને જાનથી મારી નાખશો એવી ધમકી પણ આપવામાં આવી. પૈસો કા ઇંતજામ કરો વરના ઘર સે અરથિયા ઉઠેગી, આવા પ્રકારની ફોન ઉપર ધમકી આપી. ગત 12 અને 14 જૂને આ ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ સીતારામ રાજપુરોહિત છે એમના દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સીતારામ રાજપુરોહિતે પોતાના વિક્રમ પુત્ર છે વિક્રમ, એને પણ ધમકી આપવામાં આવી હોય એવી પણ ફરિયાદ લખાવી છે. સમગ્ર મામલે એમના જે ત્યાં કર્મચારી કામ કરતો હતો રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઈ, એના દ્વારા ધમકી આપવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે થોડા સમય પહેલા જ સીતારામ રાજપુરોહિતે રામનિવાસ ઉર્ફે શ્યામને નોકરી ઉપરથી કાઢી મૂક્યો હતો અને એના કારણે એને ધમકી આપવાની શંકા છે. આ દિશામાં પણ પોલીસ અત્યારે તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધી અને આરોપીઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જી હિરલ જી, બિલકુલ માનું, આભાર.